सब्सक्राइब करो आ चैनल ने। લાડ કરી માગે એના કરતા બમણું આપીને ખોટો ચડાવી માર્યો છે. એક તો બાઈક અપાવી, ઉપરથી માગે એટલા એને પૈસા આપવાના, પછી નવાબ સાહેબને બીજું જોઈએ શું? સવારના પોરમાં આરતી સમય આવવાની પણ એને ફુરસત નથી. બરાબર છે, સમજાવો એને. અને આ ભાણિયો દીપુ આટલો નાનો છે તે કેટલો સમજદાર છે, વહેલો આવીને બેસી જાય છે. આ નાનકામાં કોણ જાણે ક્યારે અક્કલ આવશે. વાંસળી વગાડી કનૈયાનું નાટક કરીશ એટલે હું ખુશ થઈ જઈશ, માફ કરી દઈશ તને, ભૂલી જઈશ બધું. પણ એટલું યાદ રાખજે, બધું જ ચલાવી લઈશ, પણ સવાર સવારમાં તું પૂજાના સમયમાં ગેરહાજર રહ્યો છે ને તો તું ચૂપ રહે. અને આ માં માં કરીશ ને નહીં ચાલે. આ તારો મોટો છે ને ભલે પાનો ચડાવતો હોય, પણ હું તારા ખોટા લાડ કે જીભ બિલકુલ નહીં ચલાવું. ગુસ્સા થી નહીં જોવા, તારી વાત સાચી છે, મારો જ વાત છે. આજ પછી હું ક્યારે ખોટા લાડ નહીં લડાવું. એ નાનકા, તારે મારી પાસે પેટ્રોલ ના પૈસા માંગવા નહીં, ક્યારે નહીં આપીશ. અને હમણાં આપે આઈનું શું છાના માના સરકાવી દીધા? તમારા બંને ના આપલા ખણો ની મને ખબર છે, હું તમને ના ઓળખું, બધા એક ના એક છે. માં તું અમારી જોડે છે ને, હમ સબ એક હે, હમ સબ એક હે, હમ સબ એક હે. ચલો માં હું જાઉં હવે. ખોટા ભાઈ બાય. ધીમેથી ચલાવજે. ઉદકા મારતો હેડ્યો, ટાંટ્યો જ ઘરમાં નથી રહેતો. માં મારે મોડું થઈ ગયું છે, માવજી બાઈ ત્યાં જવાનું છે, દિયારના પૈસા ચૂકવવાના છે. તું જા જલ્દી, જા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. મામા શું થયું? મામા તમે સાથે લઈ જાઓ તો જ ગો બોલીશ. ચલો બસ, મોડું થઈ જાય તો દીપુની ચિંતા નહીં કરતી, ભૂલી જાઓ. સંભાળી લેજે જે બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું અને જમાઈ અમને અણધાર્યા છોડી નાના દીપુને નોંધારો મૂકીને તમે તો ચાલ્યા ગયા, પણ દીકરી આ તારા બંને ભાઈઓ તેને મા બાપની ખોટ જરાય નથી આવવા દેતા. મોટા સાથે જીપ પર અને નાના સાથે બાઈક ઉપર છારી જોઈએ તારે સાથે. એ નાયક
હાથ એવા રૂપ જુએ છે કે હાથ અને હૈયું બ્રેક મારવાનું ભૂલી જાય છે. રસ્તા પર બાઇક ફેરવવાનો બહુ શોખ છે તો સામે ધ્યાન તો રાખતા જાઓ. સોરી, પણ તમારા આ વીજળી જેવા રૂપને જોઈને એ લાગે છે કે સામે ધ્યાન રાખ્યું હોત તોય અથડાઈ જાત. કેમ, ઘરે મા બેન નથી? દરેક જુવાની મા બેન હોય, પણ તોય પારકાની પોતાના બનાવે છે ને. હજી મને ઓળખતો નથી, તારા હાડકા નું કચુંબર તો કરવું જ પડશે. તારી બેન બાને કેવી રીતે ઘરે લઈ જઈ? આજે તો તને બતાવવું જ પડશે. શું બતાવી છે? મને હાથ છૂટા રાખવા પડે એમ છે. તમારા ગામ માં કોઈ મરજ છે કે પછી બસ આવા ફંટુ જ છે? ચલ રાધા, તને ઘરે મૂકી જાઉં. ભાઈ, તમે વિક્રમભાઈ ના હાથ નો પ્રસાદ બહુ ખાધો છે, તમે એકલા ઘેર નહીં જઈ શકો. ઘરે જવા માટે છે ને આ તમારી બહેનો છે ને એનો ખભો લેતા જાઓ. ચાલ હા, ચાલ રાધા, ચાલ રાધા. સામે ધ્યાન તો રાખતા જાઓ. સોરી, પણ તમારા આ વીજળી જેવા રૂપને જોઈને લાગે છે કે સામે ધ્યાન રાખ્યું હોત તોય અથડાઈ જાત. મંદિરે જવાનું મોડું થાય છે. હવે તો મને લાગે છે કે મારે તમારા ભાઈને ઢોલ અને શરણાઈ મગડાવવાનું કહેવું પડશે. અરે અરે, આમાં શરમાવાની કઈ જરૂર નથી. હ, અમે પણ સપનાના હિચકે ઝૂલી ચૂક્યા છીએ, એટલે અમને ખબર છે કે જુવાની જ્યારે જોર પકડે ને ત્યારે મન અને હૃદયની હાલત કેવી હોય છે. રાધા, રસ્તા પર બાઇક ફેરવવાનો બહુ શોખ છે તો સામે ધ્યાન તો રાખતા જાઓ. રાધા, રાધા, કેવું કેવું કરે મારી સાથે. તમે ત્યારે મને આમ પાથમાં લઈ લે, તમે ત્યારે નાની બકી કરી લે, અને હમણાં થોડી વાર પેલા તો આવડો મોટો ઓકો લીધું. તમે સાની ચિંતા કરો છો? ચિંતા જાય તેલ લેવા, અહીંયા તો ચિતાના લાકડા પડે ને એવી હાલત છે. આ તારા મામા જો, આ તારા મામા જો હાલા કરી ગયા પ્રોગ્રામ ના ટાઈમે. એમને ઉઠાડો ને. ઓઈંગ, આ મારા જોડા લઈ મારા માથે મૂકી આખા ગામ માં ફરું, પણ આમને ઉઠાડવાની હિંમત ના કરું. હું ઉઠાડી મામા. મામા ઉઠો ને મામા. દાદા, ઓ દીપુ, તો આવ્યા. બોલ બેટા. મામા, રાધા કોણ છે? અરે યાર, મરી ગયા. કોઈ નહીં બેટા, લે પકડ 10 રૂપિયા, આઈસ્ક્રીમ ખાઈ લેજે. ઓકે, અને સાંભળ, મોટાભાઈ ને કે બાની ના કહેતો, ચાલ જા ભાગ. શું હશે છે? ના લાયક બળદિયા, દીપુ ઘરમાં તો કહેતો પણ નથી. સારું થયું કે દીપુભાઈ હતા, તો બીજું હતો. ના લાયક, માર ખવડાવીશ કોને. હવે મને મારવાનું છોડો અને ચાલો ચાલો આપણે જઈએ પ્રોગ્રામ માં. ખબર છે ને કેટલા હોશ થી આપણને આમંત્રણ મોકલાવ્યું છે. ચાલ બે, મોડું થઈ ગયું, ચાલ જલ્દી ચાલો. હવે હા હા, ચાલો ચાલ. આજે તો બમ 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 બમ.
વાગે છે. વિક્રમ, હવે તને કેવી રીતે સમજાવું કે તારા વાંસળીના સુર મારા શ્વાસ બની ગયા છે, મારી હૈયાની ધડકન બની ગયા છે. દિવસ રાત સૂતા અને ઉઠતા તારા મધ મીઠા વાંસળીના સુર વિના મને બીજું કશું સંભળાતું નથી. રાધા, આ વાંસળીના સુર અત્યાર સુધી દુનિયાની માલિકી ના હતા, પણ હવે ફક્ત તારા અને ફક્ત તારા જ છે. એ રાધા, સાજણ તમે જાઓ છો કરે દલળી ઘાવ, મળવા વેલા આવજો, હવે હૈયે નથી હાવ. અગરબત્તી કરવાનો રહેવા દેવો, કોઈ જરૂર નથી એની પૂજા કરવાની, એને દીવો કરવાની. અરે પણ એનું ગાળજું એ પથ્થરનું થઈ ગયું છે, સદીઓથી પથ્થરોમાં કેદ છે. એટલે શું થયું? વર્ષોથી જેની તું પૂજા કરતી આવી છે એ જ પ્રભુએ એકવાર આપણા અડધા ઘરને વીજળીને એક જ કડાકાથી એના સુખને એના સપનાને રાગ કરી ચૂક્યો છે. જાણે એનાથી એને સંતોષ નથી, એટલે આજે ફરી એકવાર આપણને દુઃખના દરિયા તરફ ધકેલી રહ્યો છે, ધકેલવા માંગે છે. આપણો નાનકો, હું દુનિયામાં બધું સહન કરી શકું, મા, પણ આપણો વિક્રમને નિરાશ કરવો પડે, એને સપના તોડવા પડે, એની આંખમાં આંસુ મારે લાવવા પડે, એ વાત વિચારતા જ મારા રોમે રોમ કંપી ઉઠે છે. રોમે રોમ જેવું મારી સગી આંખે જોઈને આવે છે ને માં, એ જયારે હું તને કહીશ ને ત્યારે તારા પગલીચાની ધરતી સરકી જશે. આપણા વિક્રમ માટે એ જે છોકરીને પ્રેમ કરે છે એ વાત જાણ્યા પછી કેટલા હરખથી તે વહુલાવવા માટે હા પાડી હતી, અને આપણી વચ્ચેથી એ ગાંડો ગાંડો થઈને દોડી ગયો. તો એ છોકરીને જોયા પછી જયારે તું ના પાડીશ ને ત્યારે તારા હૈયાના હજાર હજાર ટુકડા થઈ જશે. કારણ કે આ ઉપર વાળાએ તારા નસીબમાં વેવાણનું સુખ કદાચ લખ્યું જ નથી. એ છોકરી અજયસન ઠાકોરની દીકરી છે. મેં રાધાને લગ્નની બધી વાત કરી દીધી. વિક્રમ, તું જાણે છે રાધા કોની દીકરી છે? હા માં, ચંદનપુરના ઠાકોર વજયસિંહની. તો તારા આ લગ્ન એની સાથે કોઈ કાળી શક્ય નથી. માં, માં તું આ શું કહે છે? તું એકાએક તારા વેણમાંથી કેમ ફરી ગઈ? માં, એ વજયસિંહની દીકરી હોય તો શું થઈ ગયું? માં, તું એની સાથે લગ્ન નહીં કરી શકે. ભૂલી જા તું રાધાને. ના માં, હું એને નહીં ભૂલી શકું, હું એના વગર નહીં જીવી શકું. મોટા ભાઈ તમે જ માને સમજાવો ને કે અમારા હૃદયમાં સાચો પ્રેમ છે. માને સમજાવવાની કોઈ જરૂર નથી, તારા લગ્ન રાધા સાથે થઈ શકે એમ નથી. મોટાભાઈ તમે જ કહ્યું હતું કે સાત જન્મના બંધન ઉપર વાળો જ નક્કી કરે છે, એમાં કોણ નાનું ને કોણ મોટું. હા મોટાભાઈ, તમારા હૃદયએ કદી પ્રેમનું ગીત ગાયું જ નથી, તો પ્રેમના વસંતની અને નદીના પૂરની તમને ક્યાંથી ખબર હોય? મોટાભાઈ, તમે જ તો નાનકો કહીને મને ગળે લગાડતા હતા, અને જ્યારે નાનકાના પ્રેમની વાત આવી ત્યારે મને તરછોડો છો. હા, છોડું છું તને. તારે મને જે કહેવું હોય તે કહે, પણ તારા મોટાભાઈ વિશે એક પણ શબ્દ ના બોલીશ. કેમ ના બોલું? માં, આખી જિંદગી મેં જેને રામ માનીને પગ પૂજ્યા એ જ મને પાટું મારવા ઉભા થાય તોય ના બોલું. કિનારે આવેલી મારી પ્રેમની નાવ આજે ડૂબાડવા જાય તોય ના બોલું. નાલાયક, હવે જો એક પણ શબ્દ બોલીશ ને
વાહ માં વાહ, મોટા દીકરાના પ્રેમમાં અંધ બની આ તારા નાનકાને એક પળમાં પારકો કરી દીધો. કઈ પણ જાણ્યા વગર સમજ્યા વગર પસપોલ બહુ કર્યા જ કરે છે. ચાહે દુનિયામાં એકલા એક પ્રેમ ના કરે હોય. અરે તારા કરતા તો વધારે વસંતો ને નદીઓના પુરાણે જોયા છે. બોલવા દે ને, બોલવા દે ને, એને હક છે, મારા નાનકાને બોલવાનો હક છે. એ નહીં પૂછે તો બીજું કોણ પૂછશે? માં હક છે. માં, મોટાભાઈ મારાથી વધારે બોલાઈ ગયો તો મને માફ કરો, પણ મને એ સમજાતું નથી મોટાભાઈ કે તમે લોકો શા માટે રાધા જોડે મારા લગ્નની ના પાડો છો. શા માટે? મોટાભાઈ તમને મારી સોગંદ છે, તમને આ તમારા નાનકાની સોગંદ છે. નહીં દીકરા, એને કાંઈ જ કહેવાની જરૂર નથી. નહીં મા, મારા નાનકાએ આજે પહેલી વખત સોગંદ આપ્યા છે મને. કહેવા દે મને, કહેવા દે નાનકાને. એ નાનકા આ ઠાકોર વજયસિંહની બે દીકરીઓ હતી. એકનું નામ તેજલ, જે તારી રાધા છે ને એની મોટી બહેન હતી. તારા મોટાની રીત્યુની વસંત હતી, એને આઈખાની નદીનું પૂર હતી, મારા રુદિયાનું ગીત હતી. તું અને રાધા જે રીતે એકબીજાની સાથે રીત્યુના તાંતડે બંધાણા છો ને એ જ રીતે અમે બંને પણ તમારી જેમ જ, અમે લોકો પણ હાથ દિવસ મળતા હતા, ખૂબ ખૂબ પ્રેમ કરતા હતા. ક્યાંક દીકરીનો સંબંધ ભૂલીને હું મારા જાતે કઈ કરી બેસીશ. લઈ જાઓ, લઈ જાઓ અહીંયાથી. તમારી વાત સાચી છે, આ તો તણાતી તણાશી એક આપણને ડૂબાક છે. એટલે સોજુ ભાઈ ના ઘડિયા લગન લઈ લ્યો. એટલે શું છે કે જેમ બને તેમ જલ્દી આપણી નજર થી દૂર થાય એમ સારું. મંગલિયા, આ રૂપસિંહના રૂપ ને એની જણનારી નહોતી ઓળખી શકી તો પછી બીજું કોણ ઓળખવાનું હતું? એ વાંચી લે કંકોત્રીમાં રાધાની સાથે તારું નામ. વાહ મોટાભાઈ વાહ. પણ મોટાભાઈ આ બન્યું કઈ રીતે? તારા મોટાભાઈ ની ચાર. સૌથી પહેલા પેલી મૂરખ કડવીને ફસાવીને રાધાની હારે તારા લગ્નનું ગોઠવ્યું. બસ હવે એક વાર રાધાની સાથે તારા લગ્ન થઈ જાય એટલે મોટા ઘરની લાડકી દીકરીને ખુશ જોવા માટે વજયસંગ અને એના દીકરાઓ કૂતરાની જેમ પૂંછડી ફટફટાવીને મારી એક એક વાતને હુકમ સમજીને માથે ચડાવશે. હવે આપણે બે ભાઈઓ આપસમાં વેંચણી કરી લઈએ. રાધા તારી અને મિલકત મારી. રૂપસિંહના રૂપ ને એની જણનારી ન ઓળખી શકી તો પછી વજયસંગ અને એના કુટુંબ ની શી વિચાર? રામખોર, અંતે તારી જાત પર જઈને ઉભો રહ્યો ને સાધુ ના વેશમાં શેતાન છે તું. પણ નહીં, હું તારી કોઈ દાણા પર નહીં આવવા દઉં. હું કામ અત્યારે જઈને તારો ભાંડો ન ફોડું ને તો મને ફટકે છે. આજે જ મોટા ભાઈ ને કહીને મંગળ અને રાધા ના લગ્ન નાટકાવ ને તો મારું નામ કલવી નહીં. મેં ધાર્યું તું એના કરતા તું વધારે ભોળી નીકળી. આ વાત વજયસંગ સુધી ત્યારે પહોંચશે જ્યારે તું આ ઘરની બહાર જશે. એ કાળો પકડીને લઈ જા અને પૂરી દે પાત્રા વાળામાં. પપ્પી, તું એમ સમજે છે કે તું જીતી ગયો? પણ નહીં, તને ખબર નથી તારો બાપ બેઠો છે ઉપર, તોડી નાખશે તને. હા, તારા
ચિતા બની જશે. જીવ તો જવા દઈને તમે બહુ મોટી ભૂલ કરી. આવી ગયો પાપી પ્રસંગ બગાડવા માટે. નહીં, પ્રસંગ બગાડવા નહીં. આજે તો કોઈકનું જીવતર સુધારવા આવ્યો છું. હા, મારો નાનકો, એની સાચી પ્રીત આ રીતે ચોરીના ચાર ફેરા ફરીને હંમેશ માટે પારકી થઈ જાય તે પહેલા એને એનો હક અપાવવા આવ્યો છું. અરે તારા હાથની આ સ્થિતિ તેથી મોન, એક વાત કાન તમને સાંભળી લે. આજે એક બાજુ મારી બહેનને સાસરે વળાવીશ અને બીજી બાજુ તમને બંને ભાઈઓને એક સાથે સ્મશાને વળાવીશ. નકામું કોઈ નિર્દોષ તું લોહી વહી જાય એ પેલા રોકાય જા. કાળા કામનું કરનારા કામુખો કદરૂપો છે. શું વાત કરે છે બેન? હા મોટા ભાઈ, આપણા મોટા ખોડાની મોટી મિલકત ની મોટા દાયજાની લાલચમાં દેખાડવાના દાંત જુદા હતા અને ચાવવાના દાંત જુદા હતા. હરામી, મારી વાલી બેન ને ફસાવનાર રાક્ષસ, આજે હું તને એવું મોત આપીશ ને કે આખી દુનિયા વર્ષો સુધી યાદ રાખી રૂપશે. મારી નાખો, મને હમણાં જ મારી નાખો. પણ એક વાર મારી વાત તો સાંભળો. આ કડવી ભોઈ ની સમજભેર ને લીધે તમને બધા એને સમજભેર થઈ છે. પૂછો એને, પૂછો. રૂપસિંહ, આ શું કરો છો? આગળ નહીં આવતો ને તો ઉડાવી નાખીશ તારા બાપ ને. હવે તો તમારા કુટુંબ ને અમારા ગુલામ બનાવવા માટે રાધા ના લગ્ન અમારા આંગણા માં થશે. કાળું ઉડાવી લે. આગળ નહીં આવતો, ઉડાવી નાખીશ તને. રૂપસિંહ ના રૂપ ને ઓળખવા માટે તારે 100 જન્મ લેવા પડશે, સમજાવ. ચાલો. હે રૂપસિંહ, તારે પણ આ સૂરજ ની સાચી આગ ને ઓળખવા માટે એક નહીં પણ 1000 જન્મ લેવા પડશે. તારા રાક્ષસી રૂપ ને બાળી ને રાખ ના કરી નાખું તો મારું નામ સૂરજ. નીચે ફેંકી દે, સમજો. સૂરજ નું એને જોઈ લઈશ. સૂરજ, બહુ રાહ જોડાવી, જા હું તારી સાથે વાત નહીં કરું. ઉપસી
ભાગી ને ક્યાં જો તું આગળ વધ્યો ને તો તું મારો જીવ આપી દઈશ જો અરે જા આગે તો તને નહીં છોડું સજા તો હું આપીશ એની જ રમતમાં ફસાઈને મારી હત્યાનો ખોટો આર તારી પર ચડ્યો અને તારું ચિંતન વિરળ થઈ ગયું આજે આજે પરિવાર આના લોથી તારા હાથ નહીં નહીં સુરજ નહીં આની મોત તો હું આપીશ રાધા અને વિક્રમ માં પૂરા થતા જોઈને મારા આત્માને શાંતિ મળી ગઈ સૂરજ હવે હું જાઉં છું गोरी मोरी एक बार पियू ने मड़वाया वजे गोरी मोरी एक बार पियू ने मड़वाया